આ બધું કર્યા પછી એક માણસ જે તમારી બાજુમાં ઉભો રહીને તમને એમ કે ચાલ હવે શું કરવાનું છે, એ પટેલ છે. તમારી પાર્ટીમાં આવે, ખાય પીએ, દોસ્તો મજા કરીને જતા રહે, પછી જે પ્લેટો ઉંચકાવે, જે ઘર સાફ કરાવે, જે તમારા પતી ગયેલી પાર્ટી પછીની જવાબદારીમાં ભેગો રહે ને, એ સાહેબ પટેલો. આવું હું અચૂક માનું છું. બીજી એક મજાની વાત મારે અહીંથી કરવી છે. સંધ્યાબેને વાત કરી કે એમના પિતા એમને કેલિફોર્નિયા મોકલ્યા, ભણાવ્યા. અહીંયા બી ઘણી બિઝનેસ વિમેન છે કે જે લોકોએ પોતાની કારકિર્દી બહુ અદભુત રીતે બનાવી છે. પણ સરદારામ એવી દીકરીઓને ઓપોર્ચ્યુનિટી આપે છે કે જે દીકરીઓ ઓપોર્ચ્યુનિટીનું સપનું પણ જોઈ શકે નથી. એક રૂપિયામાં એમને રહેવા, ખાવા, પીવાની, ભણવાની વ્યવસ્થા સરદારધામ કરે છે. સર, ગ્લોબલ સમિટ, ગ્લોબલ મીટ, બિઝનેસ મીટ, મોટા મોટા મેળાવડા તો થાય જ છે, પણ આ ગ્રાસરૂટ લેવલના કામની પણ અહીંથી ચર્ચા થવી જોઈએ. 2% એવી સ્ત્રીઓ છે કે જેમને આ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. 2% એવી સ્ત્રીઓ છે કે જે મારી જેમ અહીંયા ઊભી રહી શકે છે, સંધ્યાબેનની જેમ અહીંયા આવીને વાત કરી શકે છે. એ સિવાયની આ દેશની સ્ત્રીઓ એવી છે કે જેને કોઈ ઓપોર્ચ્યુનિટી ક્યાંય મળતી નથી. એ 16-17 વર્ષની થાય એટલે એના માટે છોકરા જોવાય છે, 18-19 વર્ષે પરણાવી દેવાય છે, 21-22 વર્ષે માં બની જાય છે, અને એની આખી જિંદગી પોતાના રસોડા ડ્રોઈંગ રૂમની વચ્ચે પૂરી થઈ જાય છે. એવી સ્ત્રીઓને, એવી છોકરીઓને સરદારધામ અને ગગીભાઈની સંસ્થા ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે, જેને માટે એમને સલામ કરવી જોઈએ. બધાને ભેગા કરવા મોટી જ વાત છે, સરસ જ વાત છે. ઘરના ડિનર ટેબલ પર બહુ લોકો ભેગા ન થઈ શકે, જયભાઈએ કહ્યું, ઇન્ટરેસ્ટિંગ વાત છે. મને હંમેશા એવું લાગ્યું છે કે જેને ઓપોર્ચ્યુનિટી નથી મળતી એને ઓપોર્ચ્યુનિટી આપવા જેટલી મોટી જગતમાં બીજી કોઈ વાત જ નથી. બીજી એક મજાની વાત જે મારે કરવી છે એ કરવી છે કે પાટીદારો ક્ષત્રિયો હતા, પાટીદારો પાસે પરાક્રમ છે, પાટીદારો પાસે બીજી બધી. સાહેબ, હું, મારા એક મિત્ર છે, હંમેશા એમ કે વહુ લાવવી ને તો પટેલના ઘરની દીકરી લાવવી. મને હંમેશા એમ થાય કે આ કેમ આવું કહે છે કે વહુ લાવવી તો પટેલની દીકરી લાવવી, વહુ લાવવી તો પટેલની દીકરી લાવવી. પણ મને હવે સમજાયું છે કે 500 રૂપિયામાં પણ પટેલની દીકરી ઘર ચલાવે અને 5 કરોડમાં એ તમને ઘર ચલાવીને બતાવે, ને જે જેવું ધણી કમાતો હોય ને એ પ્રમાણે રહીને છોકરી જીવી બતાવે, એ પટેલની માની ટ્રેનિંગ છે. સાહેબ, ઘરમાં તંટણ કૂક હોય ને તો પણ પટેલની દીકરી રસોડામાં ગયા વગર રહે નહીં. આ સત્ય મેં નજરે જોયેલું. અને મજાની વાત એ છે કે અહીંથી તમે ફોન કરીને પૂછો, મારી બહેનપણી પટેલ છે દેવશ્રી, એને હું અહીંથી ફોન કરીને પૂછું કે શું લાવવાનું છે, તો કે મેળવણ લઈ આવજો. મને ઘણી વાર હસવું આવે કે અમેરિકા મેળવણ શું કામ, તો કે અહીંયાના મેળવણમાં દહીં એવું નથી બનતું. ઘણી વાર મને થાય કે આ ગ્રાસરૂટની જે મજા છે ને એ એટલા માટે છે કારણ કે પાટીદારો જમીન સાથે જોડાયેલા છે. અહીંયા ઘણા બિલ્ડર છે અને બધા બિલ્ડરને ખબર છે કે મકાન જે ઊંચું બાંધવું હોય ને એમ એના પાયા નીચા નાખવા પડે. પટેલો એટલા માટે આટલા ઊંચે પહોંચ્યા છે સાહેબ કે એમના પાયા બહુ ઊંડા છે. એમણે મૂળ પોતાના એટલા ઊંડા ઉતાર્યા છે, એટલા ઊંડા ઉતાર્યા છે કે હજી આ 2020માં 100-100 માળ સુધી ઊંચા જશે ને તો એમના પાયાને નુકસાન થાય એમ નથી, કારણ કે મજબૂત પાયા છે, એમના રૂટ્સ બહુ સ્ટ્રોંગ છે. એટલા સ્ટ્રોંગ રૂટ સાથે માણસ જ્યારે વિકાસ કરે ને ત્યારે એક વાત નક્કી છે. ઘણા લોકો કહે કે બહુ ગ્રાઉન્ડેડ માણસ છે, આવું આપણે ઘણી વાર સાંભળ્યું. આ ગ્રાઉન્ડેડ શબ્દ છે ને એ હું માનું છું પટેલનો પર્યાય છે. બધા પટેલોના પગ જમીન પર હોય, આંખો આકાશમાં હોય ને હાથ પાંખની જેમ ફેલાયેલા હોય. મેં આ બધા પટેલોને જોયા છે. આજે આપણે જ્યાં આ જગ્યાએ ઊભા છીએ ત્યાંથી મારે 2 વાત કહેવી છે. હમણાંથી હું બહુ જોઉં છું કે દીકરીઓને ભણાવતા મા બાપ બીવે છે, થોડું ડરે છે, એવું વિચારે કે એટલો ભણેલો છોકરો નહીં મળે, એવું વિચારે કે આટલો ભણેલો છોકરો નહીં મળે તો મારી દીકરી બિચારી એને સરખો છોકરો નહીં મળે. દીકરીને પ્રેમથી ભણાવો અને દીકરો કેટલું ભણેલો છે એ છોડી દો વિચારવાનું. એ તમારી દીકરીને પ્રેમ કરશે કે નહીં, સાચવશે કે નહીં, ને વાલથી રાખશે કે નહીં, એટલો જ વિચાર કરો. આપણે MBBS જોડે MBBS નથી પરણાવવાના,
છોકરા જોડે છોકરી પરણાવવાની છે, પાસબુક જોડે પાસબુક નથી પરણાવવાની. આ આપણે બધા જ ક્યાંક કોઈક જગ્યાએ ભૂલી ગયા છીએ. આપણને એવું લાગે છે કે જો ડોક્ટર છોકરી હોય તો ડોક્ટર જ છોકરો શોધવો પડે. ના, જરાય જરૂર નથી. ધીરુભાઈનો રંગ અને કોકલાબેનનો રંગ જેને ખબર હશે કે ધીરુભાઈ એમને એક કાગળમાં લખેલું કે મેં મોટર ખરીદી છે, મારા રંગ જેવી કાળી. કોણ કેવું દેખાય છે, કોણ શું ભણેલું છે. હું કેટલી બધી મમ્મીઓને હમણાંથી જોઉં છું કે જે દીકરીને સુંદર બનાવવા પરત્વે બહુ કોન્શિયસ, વાળ લાંબા, ને ટેલિવિઝન પણ તમે જોતા જશો, વાળ લાંબા થવા જોઈએ, કમર પાતળી થવી જોઈએ, આમ કરો, આમ રૂપાળ થાઓ. ઓસમ નામના પરફ્યુમની એક એડ આવે છે, કેટલા લોકોએ જોઈ છે તમને ખબર હશે. એમાં પતિ પોતાની પત્નીને ભેટે છે અને છોટો નથી, કેમ? તો કે એણે ઓસમ પરફ્યુમ નાખ્યું છે. પાસાઈ તું મહેકી મહેકી, તો પરફ્યુમની બાટલી રાખને ભાઈ, પત્ની ક્યાં જરૂર છે? તને તો પરફ્યુમ ગમે, પત્ની ક્યાં ગમે છે? સમજવાની વાત એ છે, બહુ સરસ વાત છે. ગ્રાહક, ગ્રાહકનું ડિલાઇટ, બાકીની બધી વાતો, સ્વોટ એનાલિસિસ, હેલ્પ. પણ મારે જે કહેવું છે ને એ કહેવું છે કે જે સૌથી મહત્વની અને સૌથી મુદ્દાસરની વાત છે ને એ છે કે આપણા માનવીય ગુણોને ક્યારેય નહીં છોડતા, કારણ કે બધું બદલાઈ જશે, માણસ નહીં બદલાય. કાલે સવારે 2020માં હજારો વસ્તુઓ થશે, ટેકનોલોજી આગળ જશે. અત્યારે વોટ્સએપ પર તમે સ્માઇલી મોકલી શકો, લવ યુ કહી શકો, પ્રેમ કરી શકો, પ્રેમમાં પડી શકો. અહીંયા બધા જ મેચ્યોર છે. તમને કહું કે ફોન સેક્સ પણ અવેલેબલ છે સાહેબ, પણ બે વસ્તુ માટે માણસે જાતે જ જવું પડે. એક તમારે કોકને ફટકારવા હોય તો, ને એક કોકને તમારે ભેટવું હોય તો. આ બે કામ માટે તમારે જાતે જ જવું પડે. એમાં હજી તમારી ટેકનોલોજી કામ નથી કરતી. બે તમાચા મારવા હોય તો જાતે જવું પડે, ફોન કામ નહીં કરે. જાતે જઈને ફટકારવો પડે માણસને. થોડા લોકો બેસીને તાપણું કરતા હતા. ત્યાં એક ભાઈ આવ્યા મોટરસાઇકલ ઉપર અને આવીને કહે કે મનીષ કોનું નામ છે? એટલે એક જણ ઉભો થયો, એને કહ્યું મારું. એટલે પેલા ભાઈએ મોટરસાઇકલ પાર્ક કરીને મનીષને એવો ધોયો, એવો ધોયો, એવો ધોયો, અને પછી મોટરસાઇકલ લઈને જતા રહ્યા. એટલે જે બીજા બેઠા હતા તાપણા પાસે, એને પૂછ્યું કે અલા તારું નામ મનીષ તો છે નહીં, તે શું કામ કીધું તારું નામ મનીષ છે? તો કે જાણવું તો પડે ને મનીષનું શું કામ હતું. આમાં મજા એ છે સાહેબ, આપણે બધું જાણી લેવું છે. કોને કોનું શું કામ છે, કોણ કોની સાથે શું કરે છે, કોણ ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, ક્યારે જશે, કોણ કોની સાથે, પણ આપણે જાતને જાણતા નથી. ભીતરનો અવાજ સાંભળવાનો સમય જ નથી. બહારનો બધો કોલાહલ આપણે સાંભળવો છે, ગાડીમાં રેડિયો, ઘરમાં ટેલિવિઝન, ને એરપોર્ટ ઉપર ફોન. ચાર જણા જોડે પ્રવાસ કરતા હોય, છોકરો, માં, મમ્મી, પપ્પા અને એનું બચ્ચું, બધા ચારે જણા પોતાના ફોનમાં હોય, તો ઘેર બેસીને ફોન જુઓ, એટલા પૈસા શું કામ બગાડો છો? લોકો ફરવા જાય વિદેશ, બાલી ને મોરેશિયસ ને, અને ત્યાંથી કરે શું? તો કે ફેસબુક ઉપર ફોટા અપલોડ. અને આ લાઈક જે છે ને ફેસબુકની, એ વાડકી વ્યવહાર છે. તમે મને કરો તો હું તમને કરીશ, તમે મને લાઈક નહીં આપો તો હું તમને નહીં આપું. મને જે સમજાયું છે ને સમય સાથે, એ સમજાયું છે કે આપણે અહીંયા ભેગા થયા છીએ એકબીજાને મળવા, એકબીજાને ઓળખવા, એકબીજા સાથેનો સંબંધ કાયમ રહે એટલા માટે. બાકી આ બધા કોન્કોલ ઉપર ને ટેકનોલોજીમાં આ પ્રસંગો થઈ જ શક્યા હોત, પણ એમણે ફિઝિકલી બધાને અહીંયા ભેગા કર્યા છે. ગગજીભાઈએ સૌને અહીંયા આમંત્રિત કરીને એક ડોમમાં ભેગા કર્યા છે, કારણ કે માણસનો માણસની સાથેનો સંબંધ છે ને સાહેબ, એ વિશ્વની કોઈ ટેકનોલોજી રિપ્લેસ નહીં કરી શકે. તમે કોકને હાથ પકડીને એમ કહો ને કે હું આવી ગઈ છું, ચિંતા નહીં કરતા, શબ્દોમાં કહેવાની જરૂર નથી. આ ઇમોશન, આ લવ, આ કેર, આ વોર્મથ, આ સ્નેહ, આ સાનિધ્ય, આ બધું જ મને એવું લાગે છે કે હજી આ જગતમાં જીવે છે ને, કારણ કે પટેલો ગ્રાઉન્ડેડ છે. જે દિવસે પટેલ ઉડવા માંડશે ને એ દિવસે આ પૃથ્વી હલી જશે, કારણ કે એમના વજનથી ટકી છે. એટલે રહેજો, પૃથ્વી પર જ પગ રાખજો,
ગમે તેટલા ઉપર નીકળી જાઓ ને તો પણ પૃથ્વી પર પગ રાખજો, કારણ કે તમારા વજનથી જ આ બધું ગોઠવાયેલું છે. આ ગ્રેવિટેશન એ તમારા સ્નેહનું ગ્રેવિટેશન છે. આ લાગણી તમારા તમારા સ્નેહની, તમારા ઇમોશનની લાગણી છે, અને માટે તમે બધા અહીંયા ભેગા થયા છો. તમે અહીંયા બિઝનેસ કરવા આવ્યા છો, પૂછો તમારા દિલને. બિઝનેસ ઓછો ચાલે છે તમારો, સમય કાઢવો અઘરો છે તમારા માટે અહીંયા આવવું, છતાંય તમે આવ્યા છો કારણ કે તમને સ્નેહનું બંધન લાવ્યું છે. આ બી ટુ બી મીટ નથી, આ ઈ ટુ ઈ મીટ છે, ઇમોશન ટુ ઇમોશન. આ બિઝનેસની મીટ જ નથી સાહેબ, આ ઇમોશન ટુ ઇમોશનની મીટ છે. અહીં તમે એ લોકોને મળવા આવ્યા છો જેને તમે દસ દસ પંદર પંદર વીસ વીસ વર્ષથી નથી મળ્યા. તમને લાગે છે કે અહીંયા મળીને સરસ એક નવો સંબંધ પ્રસ્થાપિત થશે. ગગજીભાઈને સલામ એટલા માટે કરવી પડે કે એમણે આ ઇમોશન ટુ ઇમોશનની મીટ કરી છે, બિઝનેસ બિઝનેસની નથી કરી. વીસ વીસનું જે કંઈ ઇમેજિનેશન હશે કે વીસ વીસમાં જે થવાનું હશે થશે. આજે જ હું ભગવતી આવતા હતા અમે વાત કરતા હતા કે 2000 જ્યારે આવવાનું હતું મિલેનિયમ, ત્યારે બધા વિચારતા હતા કે કમ્પ્યુટર ક્રશ થશે ને ફલાણું થશે ને આમ થશે ને, કાંઈ થયું નહીં. આ 2020માં પ્રવેશી ગયા સાહેબ, 20 વર્ષ થયા, બધું એનું એ જ છે. પહેલી ખેતી સ્ત્રીએ કરી સાહેબ, એને પહેલા દાણા નાખ્યા અને ઉગ્યા, અને સ્ત્રીને સમજાયું કે એક નાખો ને 1000 આપે ને ધરતી કહેવાય. આ સ્ત્રી છે, અને હું હંમેશા કહું છું કે સ્ત્રી ધરતી આ આ એવા એવા તત્વો છે કે જેને તમે એક આપો ને અને અનેક ગણું કરીને પાછું આપે. તમે સ્ત્રીને મકાન આપો ને એટલે ઘર બનાવી આપે, તમે એને અનાજ આપો ને એટલે એ ભોજન બનાવીને આપે, તમે એને સ્પર્મ આપો ને એમાંથી આખો જીવ જન્માવી આપે. ધરતીમાં થોડા દાણા નાખો ને એકના 1000 ડુંડા કરીને આપે. અગત્યનું એ છે કે આપણે એને શું આપીએ છે એ આપણે નક્કી કરવાનું છે, કારણ કે એકનું 1000 ગણું કરવું એ તો એનો સ્વભાવ છે. તમે એને તિરસ્કાર આપશો તો 1000 ગણું કરીને પાછો આપશે, તમે સ્નેહ આપશો તો 1000 ગણું કરીને પાછો આપશે, તમે એને સન્માન આપશો તો 1000 ગણું કરીને પાછું આપશે, તમે એને અપમાન આપશો તો 1000 ગણું કરીને પાછું આપશે. આપણે બધા ધનતેરસના દિવસે પૂજા કરીએ, જૂના દાગીના કાઢીએ ને સિક્કા કાઢીએ ને આ કરીએ ને પેલું કરીએ ને લક્ષ્મીનું સ્ત્રી સૂક્ત બોલીએ ને ફલાણું કરીએ ને, સાહેબ કેટલા લોકો ઘરની અન્નપૂર્ણાને હાથ જોડીને એમ કહે છે કે તું 12 મહિના ગરમ જમાડસ તને હાથ જોડું મારી માં. આપણે કોઈ નથી કહેતા, કારણ કે એવું માની લઈએ છીએ કે સ્ત્રીની ફરજ છે. હા, એની ફરજ છે, પણ એ ફરજની અપ્રિસિએશન એ આપણી પણ ફરજ છે. મારે આજે અહીંથી એ કહેવું છે કે સ્ત્રીને ઓપોર્ચ્યુનિટીઝ મળે સરસ વાત છે, સ્ત્રી બિઝનેસ વુમન બને સરસ વાત છે, પણ આ બિઝનેસ વુમન, આ કામ કરવા નીકળતી સ્ત્રી, આ ઓપોર્ચ્યુનિટી લેતી સ્ત્રી, આ ભણવા નીકળેલી દીકરી, એના પર થતા બળાત્કાર રોકવાની જવાબદારી કોની, એના મોલેસ્ટેશનની જવાબદારી કોની? આપણી. એ દરેક પુરુષની કે જે આવું મોલેસ્ટેશન જુએ અને એને અટકાવે એની જવાબદારી છે. દરેક માએ પોતાના ઘરમાં પોતાના દીકરાને કહેવાનું છે કે બેટા, તારી નજર સામે કોઈ છોકરીની મજાક થતી હોય તો ભેગો ઊભો રહીને હસતો નહીં, એનો વિરોધ કરજે. આ દરેક માની ફરજ છે. આપણે બધા કહીએ છીએ કે મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું. સંધ્યાબેને પણ અહીંથી કહ્યું કે મને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી છે. કેટલી બધી દીકરીઓ અહીંયા બેઠી છે એ બધીને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી છે. આપણે કોઈ દિવસ એવું વિચારીએ છીએ કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું, એને પણ એનું કબાટ ગોઠવતા શીખવું, એને પણ એનું થોડું કામ કરતા શીખવું, એને પણ એના શૂ પોલિશ કરતા શીખવું, એને પણ એના બટન ટાંકતા શીખવું, એને પણ એવું શીખવું કે તારી પત્ની કામ કરતી હોય, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી લેતી હોય, ઇક્વલ પૈસા લાવતી હોય, અને ક્યારેક તું વહેલો આવી જાય તો એક કપ ચા કે કોફી કરી રાખજે, એમાં પુણ્ય છે બેટા. આવું આપણે નથી કરતા. મારે આ સમિટમાં આ વાત કરવી છે સાહેબ કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી તો સ્ત્રીને મળી છે, અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સાથે સ્ત્રીની જવાબદારીઓ ઘટાડવાની જવાબદારી એ પુરુષની છે કે જે એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવા તૈયાર થાય છે. આઈ એમ હિયર ટુ ટેલ યુ દેટ શેર ધ લોડ, ઓનલી ધેન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી વિલ શાઇન આઉટ, અધરવાઇઝ ઇટ વિલ નોટ. ઘેર આવીને જો એને રાંધવાનું હોય, ઘેર આવીને જો એને તમામ જવાબદારીઓ અદા કરવાની હોય, તો ક્યારેક એનો પતિ એમ કે ચાલ આજે તારી ફેવરિટ સિરિયલ જો, હું કઈ નહીં તો ખીચડી મૂકી દઉં,
હું મેગી બનાવી દઉં, હું સેન્ડવિચ બનાવી દઉં, આપણે કોફીને સેન્ડવિચ ખાઈએ. આજ દીકરાઓ અમેરિકા જાય તો ડીશો ધુએ, આજ દીકરાઓ અમેરિકા જાય તો પેટ્રોલ સ્ટેશન પર કામ કરે, આજ દીકરાઓ અમેરિકા જાય તો સબવે ડંકિનમાં કામ કરે, પણ આજ દીકરાઓ અહીંયા અમદાવાદમાં કે બીજે રાજકોટ મોરબીમાં એમ જો એને તમે એમ કહો કે દીકરા તારી ડીશ અંદર મૂકી દે તો તરત જ એમ કે હું શું કામ મૂકું. હું અહીં બેઠેલી તમામ મમ્મીઓને વિનંતી કરું છું કે તમારા દીકરાને પણ એ જ ટ્રેનિંગ આપો જે તમારી દીકરીઓને આપો છો, કારણ કે કાલે વહુ કામ કરતી આવશે અને જે કામ કરતી વહુ આવશે એને જો ઇક્વલ ટ્રીટમેન્ટ નહીં મળે, સ્નેહ નહીં મળે, કામમાં સહભાગી પતિ નહીં મળે તો છૂટાછેડા આપણે નહીં અટકાવી શકીએ. કારણ કે હવે આર્થિક રીતે એમણે કહ્યું કે સ્ત્રી આર્થિક રીતે સદ્ધર થાય, હા તો આર્થિક રીતે સદ્ધર હશે તો એને છૂટા પડતા કોણ અટકાવી શકશે. આજથી 20 વર્ષ પહેલા સ્ત્રી છૂટી નહોતી પડતી, કારણ કે એને ક્યાં જવું એ ખબર નહોતી. હવેની દીકરીને ખબર છે ક્યાં જવું, એને એક જ વસ્તુ બાંધી શકશે અને પ્રેમ. તો આપણે આપણા દીકરાને શીખવીએ કે તારી પત્નીને પ્રેમ કરજે, અને પ્રેમનો અર્થ છે એના સુખ દુઃખમાં સહભાગી થજે. જયભાઈએ કૃષ્ણની વાત કરી, મારે પણ કૃષ્ણની વાત કરવી છે. સૌથી મોટી વિમેન એમ્પાવરમેન્ટની જો કોઈ એક કામ, કોઈ એક દિશા કોઈએ ખોલી હોય તો એ કૃષ્ણએ ખોલી. 16,100 સ્ત્રીઓને અપમાનમાંથી, બંધનમાંથી છોડાવીને એમ કહ્યું કે વિશ્વમાં જ્યાં જઈને વસો ત્યાં કહેજો કે હું કૃષ્ણની પત્ની છું. રિહેબિલિટેશનની આનાથી મોટી બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી સ્ત્રીને મળી જ નથી સાહેબ. અપમાનિત થયેલી, તિરસ્કૃત થયેલી, મોલેસ થયેલી, રેપ થયેલી સ્ત્રીને એમ કહ્યું કે તું ક્યાંય પણ જઈને વસજે, તું મારી પત્ની છે. આ સન્માન, આ નામ, આ સ્ટેટસ એણે આપ્યું સ્ત્રીઓને. આઈ સિન્સિયરલી વિશ કે અહીં આવેલા તમામ લોકો આ દિશામાં વિચારે. ઘરમાં પત્નીને તો આપણે બધા જ સન્માન આપીએ છીએ, અને સ્ત્રીઓ બહુ કમ્પ્લેન ઘણી વાર કરતી હોય છે કે બીજા સાથે હસી હસીને બોલે છે, અમને તો વડે ખબર છે. પણ સત્ય એ છે કે જો બીજા સાથે બોલે છે એવી જ રીતે તમારી સાથે બોલશે, તમે પણ એટલા જ પારકા છો જેટલા બીજા છે. થાકેલો હારેલો માણસ ઘેર આવે અને જો પોતે જેવો છે તેવો ન વર્તી શકે તો હું માનું છું આપણામાં કંઈ ખૂટે છે. મારે મારી તમામ બહેનોને એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની આપણી ઇક્વાલિટીની ચર્ચા આપણા ઘરના માણસ સાથે ન કરવી, હરીફાઈ સાથે મળીને બહારના માણસ સાથે કરવી, અંદર અંદર ન કરવી. હવેનો સમય એવો છે કે પતિ પત્ની એકબીજાની હરીફાઈ કરે છે. મારી ફિલિંગ એવી છે કે પતિ પત્નીએ સાથે મળીને દુનિયાની સાથે હરીફાઈ કરવાની છે. જો હાથમાં હાથ પકડેલો હશે ને સાહેબ તો ભલા મોજા પસાર થઈ જશે, પણ જો હાથ છૂટી જશે ને તો કોઈ પણ મોજું આવીને કોઈને પણ ડૂબાઈ દેશે. આપણે બધા ઈ ટુ ઈ મીટમાં છીએ, માટે હું આ ઇમોશનલ વાત કરું છું. બિઝનેસની તો બહુ વાત થઈ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સાહેબ તમે 2,000,000 રૂપિયા કમાતા હશો ને અને ઘરમાં સુખ નહીં હોય ને તો એ 2,000,000 રૂપિયા નક્કામાં છે. એક માણસ અહીંયા બહાર એકલો બેસીને રડતો હોય ને તો 100 જણા પૂછવા જશે શું થયું, પૈસા પડી ગયા, કઈ પ્રોબ્લેમ થયો, કઈ વાગ્યું, કઈ હાર્ટ એટેક થયો. ને એકલો બેસીને હસતો હશે તો એમ્બ્યુલન્સ બોલાવી પડશે ને. એકલા રડી શકાશે, હસવા માટે એક જણ જોડે જોઈશે, એટલે જેની સાથે આનંદ વહેંચી શકાય ને એવા લોકોને બહુ દૂર નહીં ધકેલતા. ગુલઝાર સાહેબે હમણાં એક બહુ સરસ પોએમ લખી છે, કદાચ તમે વાંચી હોય તો એની સાથે મારી વાત પૂરી કરું કે જેને તું કહી શકાય ને એવા લોકો જ્યારે આપણાથી દૂર થવા માંડે ને ત્યારે માનવું કે આપણામાં કંઈક ખૂટવા માંડ્યું છે. આપણને તું સંબોધી શકે એવા લોકોને આપણી ખૂબ નજીક રાખવા, કારણ કે એ જ સાચું કહેશે, બાકી બધા સારું કહેશે. વેરી ગુડ વેરી ગુડ તો બધા કહેશે, તમે ઓહો હો સાહેબ ક્યાંના ક્યાં નીકળી ગયા, નવી ગાડી ખરીદો ને પછી પડોશીના દેખાય એવી રીતે પાર્ક કરે બધા, અને પડોશી ત્યાં જો ન પડોશી આવીને તમને એમ કે કેમ નવી ગાડી લીધી, એવું જો ન કહે તો પેંડા લઈને આપવા જાય કે લો અમે નવી ગાડી લીધી. એટલે પડોશી પૂછે કઈ લીધી, એટલે આપણે કહીએ મર્સિડીઝ. પડોશી કે કોઈક દિવસ આંટો આપજો. આપણે જેવા બહાર નીકળીએ એટલે પડોશી કે તો કાળા દોરા કરે એટલે લે આપણાથી ના લેવાય.
અને આપણે બહાર નીકળીને પહેલું રિએક્શન એવું આપીએ કે જોયું મોઢું કેવડું થઈ ગયું. બેમાંથી કોઈ સુખી નથી તો એ સુખનો દેખાવ કરવો ને એ આપણો સ્વભાવ થઈ ગયો છે. સુખી દેખાવું એ જરૂરિયાત છે, સુખી હોવું એ જરૂરિયાત નથી. મારી વાત પર બહુ ધ્યાનથી વિચાર કરજો. હું એ માનું છું કે તમે સુખી દેખાઓ કે નહીં, સુખી થજો, ભીતરથી શાંત થજો, ભીતરથી આનંદ કરજો, ભીતરથી મજા કરજો, એ વધુ જરૂરી છે. તમે સુખી દેખાવ નહીં તો ચાલશે, ચપ્પલ ફાટેલી હશે તો બહુ વાંધો નહીં આવે, પણ ચહેરા પર સ્મિત હશે ને તો લોકોનું ધ્યાન ચહેરા પર જ જશે. પણ તમે અરમાનીનો સૂટ પહેર્યો હશે, તમે જોર્ડાશના બેલ્ટ પહેર્યો હશે, તમે કાર્ટિયરના ચશ્મા પહેર્યા હશે, અને છતાંય જો ડાચું ચડેલું હશે ને તો લોકો એટલું નોંધશે, તમારે બ્રાન્ડ નહીં નોંધે. એટલે આટલી જ એક વાત સાથે મારી વાત પૂરી કરું છું. મને ખબર છે સમય ખૂબ થયો છે અને મારે મુખવાસ જ પીરસવાનો હતો એટલે એટલું જ પીરસ્યું છે. થેન્ક યુ સો મચ ગગજીભાઈનો ફરી એકવાર આભાર. આવા સુંદર કાર્યક્રમનો હું હિસ્સો બની શકી બસ એટલું જ મારે માટે પૂરતું છે. થેન્ક યુ સો મચ અને આશા રાખું કે આવતે વર્ષે આપણે મળીએ ત્યારે મને થોડો વધારે સમય મળે. થેન્ક યુ સો મચ.